થયા હોય, કારણ કે વિઝિબિલિટી અત્યારે શૂન્ય થઈ ગઈ છે. અંધારપટ અમદાવાદ પર છવાઈ ગયો છે, તેના કારણે વાહનો લઈને હંકારવું અને તેને કોઈ જગ્યાએ પહોંચવું પણ અત્યારે મુશ્કેલભર્યું સાબિત થઈ શકે છે, અને એટલે લોકોને ઘરની બહાર ન નીકળવાની અપીલ તંત્ર કરી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે તમામ જે વિસ્તારો છે ત્યાં અત્યારે જે સ્થિતિ છે તે અમારા સંવાદદાતાઓ સતત આપણા સુધી પહોંચાડી રહ્યા છે. અમદાવાદના જીવરાજ પાર્ક સેટેલાઇટ શિવરંજની વેજલપુર વિસ્તારની વાત કરી, વસ્ત્રાપુર, એસજી હાઈવે, ગોતા આ તમામ વિસ્તારોમાં પણ અત્યારે ધોધમાર વરસાદ છે. પૂર્વ અને પશ્ચિમ અમદાવાદના તમામ વિસ્તારો એવા છે કે જે અત્યારે પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદવાસીઓ એકવાર ધોધમાર વરસાદની ફરી રાહ જોઈ રહ્યા હતા, ત્યારે હવે મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે, પરંતુ અત્યારની પરિસ્થિતિ એવી છે કે ભારે વરસાદ થયો છે. આપણે ટ્વીટ વિજય નહેરા કમિશનરનું બતાવી રહ્યા છે કે જ્યાં તેઓએ સ્પષ્ટ કહ્યું છે કે બને ત્યાં સુધી સેફ રહો અને ઘરની અંદર જ રહો, બહાર નીકળવાનું તેઓએ શક્ય હોય ત્યાં સુધી ટાળવું જોઈએ. અમારા સંવાદદાતા યુનુસ ગાઝી એસી આઈવીથી વધુ વિગતો સાથે આપણી સાથે અત્યારે જોડાઈ ગયા છે. યુનુસ, અત્યારે તમે શું તસવીર જોઈ રહ્યા છો? અમદાવાદના તમામ વિસ્તારોથી અલગ અલગ વિગતો મળી રહી છે, તે અનુસાર અત્યારે ત્યાં શું સ્થિતિ છે, કયા પ્રકારનો માહોલ અત્યારે વરસાદી ત્યાં? અમદાવાદ શહેરના મોટાભાગના વિસ્તારોમાં સવારથી જ વરસાદ પડતો હતો. થોડા સમય માટે વરસાદે જરૂરથી વિરામ લીધો હતો, પરંતુ ફરી એકવાર વરસાદ શરૂ થઈ ચૂક્યો છે. અત્યારે અમે એસજી હાઈવે જે પકવાન ચાર રસ્તા છે ત્યાં છે, ત્યાં ફરી એકવાર છેલ્લા 10 મિનિટથી ગાજવીજ સાથે વરસાદ શરૂ થઈ ચૂક્યો છે, અને સવારે જે પરિસ્થિતિ હતી એ જ પ્રકારની ફરી પરિસ્થિતિ નિર્માણ થઈ છે. ઠેર ઠેર જે છે વાહનોની કતાર જોવા મળતી હોય છે, ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા હોય છે. હવામાન ખાતા દ્વારા પણ આગામી 24 કલાક દરમિયાન ભારે વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે, અને એ આગાહી અનુસાર જ વરસાદ ફરી એકવાર શરૂ થઈ ચૂક્યો છે. એસજી હાઈવેના આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, કાળા દિબાંગ વાદળો સર્જાયેલા છે, એટલે હજુ પણ ભારે વરસાદ પડી શકે છે તેવી શક્યતાઓ છે. એસજી હાઈવે ઉપર જ્યારે પણ ભારે વરસાદ પડતો હોય ત્યારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા હોય છે. બપોરનો સમય છે અને આજે સવારે પણ ભારે વરસાદ પડ્યો હોવાને કારણે જે ઓફિસ જવાના સમય હતા તેવા સમય પડતા લોકોએ ઓફિસ કે ધંધાના સ્થળે જવાની જગ્યાઓ પર ઘરોમાં રહેવાનું મુનાસિબ માન્યું હતું, પરંતુ તેમ છતાં પણ જે લોકો બહાર નીકળી ચૂક્યા હતા અને હવે તે પોતાની મંજિલ તરફ આગળ પ્રસ્થાન કરવાની કોશિશ કરી રહ્યા છે, તેઓ જરૂર વરસાદમાં ઘેરાયા છે. પરંતુ વરસાદને કારણે સંખ્યાબંધ સ્થળોએ જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાતી હોય છે. આવી જ પરિસ્થિતિ જો આ વધારે વરસાદ અત્યારે પડશે તો તેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે. અમદાવાદ શહેરમાં આજે અલગ અલગ વિસ્તારોમાં જે 1.5 કલાકથી 2 કલાક દરમિયાન જે વરસાદ વરસ્યો હતો તે પરિસ્થિતિમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા. ક્યાં ઘૂંટણસામાં પાણી ભરાયા હતા તો ક્યાં કેડસામાં પાણી ભરાયા હતા, પરંતુ અત્યારે જે એસજી હાઈવેના જે દ્રશ્યો છે અને છેલ્લા 10 મિનિટ જે વરસાદ વરસી રહ્યો છે, અને જો અવિરત રીતે આ રીતે જ વરસાદ વરસશે તો અહીં પણ આજે નીચાણવાળા વિસ્તારો છે અથવા તો સર્વિસ રોડના જે વિસ્તારો છે ત્યાં વધુ પરિસ્થિતિ ખરાબ થઈ શકે છે. આગામી 24 કલાક દરમિયાન હવામાન ખાતા દ્વારા જે ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી એ જ રીતે વરસાદ ફરી એક વખત શરૂ થયો છે. વાદળો જે રીતે ઘેરાયેલા છે તેને કારણે લાગી રહ્યું છે કે આગામી સમય દરમિયાન હજુ વધુ ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે. ગાજવીજ સાથે અત્યારે પણ વરસાદ વરસી રહ્યો છે. આપ જરૂરથી જે વીજળીના કડાકા છે તે સાંભળી રહ્યા છો, અને જે વાદળ છે તેના દ્રશ્યો પણ બતાવવાની કોશિશ કરી છે આપણે, કે જે પ્રકારે વાદળો ઘેરાયેલા છે અને આ ઘેરાયેલા વાદળો વચ્ચે જે વીજળીના કડાકા ભડાકા થઈ રહ્યા છે, અને તેને કારણે જ લાગી રહ્યું છે કે આગામી અમુક કલાકો દરમિયાન ભારે વરસાદ વરસી શકે છે. બીજી યુનુસ, એસજી હાઈવે એવો વિસ્તાર છે કે જે ગોતાને જોડે છે, સાયન્સ સિટી વિસ્તારને જોડે છે, ગાંધીનગર જવાવાળા પણ કેટલાય લોકો ત્યાંથી રોજ પસાર થતા હોય છે. આ તમામ વિસ્તારો પર અત્યારે વાહનોની સ્થિતિ જોઈને લાગી રહ્યું છે કે વાહનોનું પ્રમાણ પણ ખૂબ ઓછું છે, અને વિસ્તારોમાં અત્યારે ટ્રાફિક પણ એ જ પ્રકારે નિર્માણ પામી શકે છે. યુનુસ, જ્યારે પણ જો વરસાદ વધુ વરસે તો આ વિસ્તારની અંદર જે હાઈવે છે અને ગુજરાતનો એક રીતે આર્થિક પાટનગર છે, લોકો મોટી સંખ્યામાં અવર જવર કરતા હોય છે, તેને કારણે આ પ્રકારની સ્થિતિ સર્જાતી હોય છે, અને લોકો ને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. લોકો પોતાના જે વાહનો છે તેનાથી એ નથી જઈ શકતા, રિક્ષાઓનો પણ ઉપયોગ કરી રહ્યા છે. આપ ક્યાંથી આવો છો અને વરસાદને કારણે આપ શું મુશ્કેલીઓ અનુભવો છો? હા, મેં એક્ચ્યુઅલી ગુજરાત સે નહીં હૈ, પર બહોત તેજ બારિશ હો રહી હૈ આજ સુબહ સે, और बहुत मुश्किल से हमें ऑटो मिल रहा है. कहाँ से आए और क्यों आए? हम पंजाब से हैं और हम स्टूडेंट्स हैं, तो हम अहमदाबाद ऐसे घूमने आए हैं. आप कहाँ से आए और किस तरह के बारिश के माहौल में, अहमदाबाद का माहौल कैसा लग रहा है आपको? अभी तो बहुत खराब हो रहा है, सुबह से ऑटो नहीं मिल रही है, कभी कुछ पानी इतना खड़ा हुआ है, दिक्कत हो रही है आने जाने में, बहुत प्रॉब्लम हो रही है. और पंजाब से आए हुए हम. તમે કયા કયા વિસ્તારમાં ફર્યા અને ત્યાં પર વરસાદને કારણે શું સ્થિતિ છે, અને વરસાદને કારણે તમારા ધંધા રોજગાર ઉપર શું અસર થતી હોય છે?
ધંધા પર બહુ જ અસર હોય છે અને વરસાદ બહુ જ બધો હોય છે અને અમે એકચ્યુઅલી વધારે પડતા એઝી હાઈવે પર હોઈએ છીએ ને વધારે હાઈવે પર પાણી નથી ભરાતું પણ ધંધા બહુ જ ઓછા પરમ છે. નીચાણવાળા વિસ્તારોમાં ક્યાં ક્યાં પાણી ભરેલા, તમે ક્યાંથી આવો છો અત્યારે? હું અત્યારે હાલ એઝી હાઈવે પર જ હતો કલાક પહેલા, પણ કલાક પહેલા ઓલી બાજુ નિકોલ બાજુ હતો પણ નિકોલમાં બહુ જ વરસાદ પડી ગયો અને સિટીમાં બહુ જ પાણી છે. અમદાવાદ શહેરના જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં ભરાયેલા હોય છે પાણી અને જે જોયું કે ટુરિસ્ટ છે ફરવા માટે આવેલા છે તે લોકો પણ વરસાદને કારણે તેઓ મુશ્કેલીઓ અનુભવી રહ્યા છે. લગભગ મોટાભાગના વિસ્તારોમાં આ જ પ્રકારની સ્થિતિ હોય છે, લોકોને વાહનો નથી મળતા અને જે વાહન મળે છે જે પરિસ્થિતિમાં તેઓ જઈ શકતા હોય છે તે પરિસ્થિતિમાં જવા માટે મજબૂર બનતા હોય છે. અમદાવાદ શહેરની અંદર જ્યારે પણ એસજી હાઈવે ઉપર વરસાદ વરસતો હોય ત્યારે હાઈવે ઉપર તો વરસાદ નથી એટલો બધો પાણી ભરાતા, પરંતુ અન્ય વિસ્તારો છે તેની અંદર જરૂરથી પાણી ભરાઈ જતા હોય છે. તમે ક્યાંથી આવો છો અને શું પ્રકાર વરસાદને કારણે શું સ્થિતિ છે? અત્યારે વરસાદના કારણે તો બધા રસ્તા જે બ્લોક થઈ જાય છે અને ખાડા ખબર નથી પડતી કે કેવા આગળ શું હશે, એટલે ટુ વ્હીલર લઈને જવા બહુ તકલીફ પડતી હોય છે. અત્યારે તમે ક્યાંથી આવો છો, ક્યાં જઈ રહ્યા છો, અત્યારે ક્યાં ફસાયેલા? કે જઈ રહ્યો છું એટલે હાઈવે પકડ્યો, પણ હાઈવે ઉપર અત્યારે જે રીતનો માહોલ છે એ રીતે થોડી વાર રાહ જોઈને જવું પડશે. હાઈવે ઉપર જનારાઓ લોકોને પણ ક્યાંક ને ક્યાંક ભીતી હશે, જો કે આગળ જો વધુ વરસાદ હશે તો શું પરિસ્થિતિ હશે અને તેને કારણે લોકો મુશ્કેલીઓ અનુભવી રહ્યા છે. વાહન વ્યવહાર વિધિ જરૂરથી ચાલુ છે અને ટ્રાફિક પોલીસ પણ જે ચાર રસ્તાઓ છે ત્યાં તૈનાત કરવામાં આવેલ છે, પરંતુ જો વધુ વરસાદ વરસશે તો કદાચ ગંભીર પરિસ્થિતિ સર્જાઈ શકે છે. વરસાદ ધીમી ધારે અત્યારે પણ વરસવાનું ચાલુ જ છે, પરંતુ જો વધુ વરસાદ વરસશે તો વાહન ચાલકો અને સામાન્યજનોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે.